ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 37 કેસ નોંધાયા. એક દર્દીનું મોત. સાજા થવાનો દર 98.71% પર પહોંચ્યો. 110 દર્દી રિકવર. વડોદરા પોલીસે ઓએનજીસીની પાઇપલાઇનમાં પંક્ચર પાડીને ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું. આરોપીઓ રાયપુરા ગામમાંથી પસાર થતી લાઇનમાં પંક્ચર કરી ટેન્કરમાં ભરતા હતા ઓઇલ. દ્વારકા મંદિરના શિખર ધ્વજ ઉપર રિપેરિંગ કામ હાથ ધરાયું. 5 કલાકની જહેમત બાદ શિખર ધ્વજ ઉપર નુકસાન પામેલા ભાગમાં રિપેરિંગ થયું. કચ્છના ભચાઉના સીતારામપુરમાં ફાયરિંગ કરનાર 3 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ. ગઈકાલે ભચાઉમાં 3 શખ્સોએ 8 રાઉન્ડથી વધુ ફાયરિંગ કરતા વિડીયો આવ્યા હતા સામે. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગનું લોન્ચિંગ. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્નાના હસ્તે લોન્ચિંગ. જામનગરના કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લલોઈ, ખાનકોટડા, બાગા, બિરાજા, વાવડી સહિતના ગામોમાં વરસાદ. કાલાવડ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા પાણી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં, જ્યારે કે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરા મહાનગરપાલિકાની માલિકીના 46 પ્લોટ પર દબાણના આક્ષેપ પર તંત્ર હરકતમાં આવ્યું. 46 પૈકી 18 પ્લોટ ધારકોને નોટિસ ફટકારવામાં આવી. મહીસાગરના સંતરામપુરમાં ભ્રૂણ હત્યાનો વીડિયો સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમે મકાનની તપાસ કરી. મકાન નર્સનું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલા આયોગના ચેરમેને એસપી અને આરોગ્ય વિભાગના અધિકારીને સમગ્ર મામલે જાણ કરી કડક પગલાં લેવા માટે પણ સૂચના આપી છે.